नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल मां आपनु स्वागत छे। आजे आपणे धोरण 3 विषय आसपास पाठ 12 आपणा काम तेमा अभ्यास करीशुं। तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपणे जोईए तो आजे आपणे वात करवानी छे आपणा काम एटले के आपणा व्यवसायो। तो आपणे जोईए छे के कोई ने कोई व्यक्ति छे ए अलग अलग व्यवसाय साथे જોડાયેલા હોય છે અને આ વ્યવસાય અલગ અલગ છે એટલે જ આપણા રોજિંદા જીવનમાં આપણું કામ છે એ સહેલું બની જાય છે। હવે આપણે જોઈએ તો કે કેટલાક વ્યવસાયો આપણે વાત કરીએ તો કે ડોક્ટર, ટપાલી, શિક્ષક, પોલીસ, ડ્રાઈવર, કન્ડક્ટર, સૈનિક, મિકેનિક, સફાઈ કામદાર, વેપારી, કુંભાર, મોચી, સુથાર, દરજી। તો કે આ રોજિંદા જીવનમાં બધા વ્યવસાયકારો છે એ પોતાના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને દરેક વ્યવસાયકાર છે તો એ વ્યવસાયકારનું કાર્યક્ષેત્ર પણ અલગ હોય છે। હવે આપણે વાત કરીએ આ ચિત્રની તો કે અહીં આપણને ચિત્ર આપેલા છે તો આપણે એ ચિત્ર વિશે ચર્ચા કરવાની છે। હવે ચર્ચા ચાલુ કરીએ તો કે રમેશ છે એ ચણતર કામ કરે છે એટલે કે રમેશ છે એ કડિયો છે, પરંતુ આજે ગામડેથી તેનો ભાઈ રાજેશ પણ આવેલો હોય છે અને દરરોજની જેમ રમેશ છે એ ચાની દુકાને જાય છે અને તેનો ભાઈ રાજેશ પણ તેની સાથે જાય છે। એટલે ચાની દુકાનવાળા ભાઈ તે બંનેને ચા આપે છે અને રાજેશને છાપું પણ આપે છે કે આલો આજનું છાપું। એટલે રાજેશ પૂછે છે કે તમે કંટાળી નથી જતા, તમે અહીં કેવી રીતે સમય પસાર કરો છો? તો ચાની દુકાનવાળા ભાઈ કહે છે કે સમય ક્યાં જતો રહે છે એ ક્યાં કોઈને ખબર પડે છે, તમે અહીં જુઓ તો આપણી આસપાસ પણ બધા કેટલાક લોકો છે એ પોતપોતાનું કામ કરી રહ્યા છે। હવે આપણે જોઈએ આ ચિત્રનું અવલોકન કરીએ તો કે બધા પોતપોતાના કાર્ય કેવી રીતે કરી રહ્યા છે ચિત્રમાં, તો કે પોસ્ટ ઓફિસની આગળ તમે અહીં જોઈ શકો છો કે એક સ્ત્રી છે એ સફાઈ કામ કરી રહી છે। પછી બીજી બાજુ કે એક સ્ત્રી હાથમાં થેલી લઈ પોસ્ટ ઓફિસ તરફ જઈ રહી છે અને તમે જ્યાં ચાની દુકાન છે તેની આગળ ચંપાબહેન છે એ દરરોજ ફૂલ લઈને બેસે છે અને તેની પાસેથી એક પોસ્ટ ઓફિસની મહિલા છે એ દરરોજ ફૂલ ખરીદે છે। પછી કે કડિયો અને તેની સાથેના મજૂરો છે એ મકાનનું ચણતર કામ કરી રહ્યા છે। પછી ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવે છે કે અહીં વાહન પાર્ક કરો, આ બાજુ આવવા દો, તો એવી રીતે ઘણા બધા તે કામ કરે છે। પછી નાનું નાઈ દુકાન ખોલીને હજામત કરવા તૈયાર છે એટલે કે નાઈની જે દુકાન છે એટલે કે વાળની દુકાન તે પોતે હજામત કરવા તૈયાર છે એટલે કે તે પોતાના ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે કે હવે કોની દાઢી કરશે। પછી ચાની દુકાન પર બે માણસો ચા પીવા બેઠા છે, ટ્રાફિક પોલીસ રસ્તાની વચ્ચે ઊભો રહી ટ્રાફિકનું સંચાલન કરી રહ્યો છે। પછી ફૂટપાથ પર મોચી પગરખા સીવવાનો સામાન લઈને બેઠો છે, મોચી છે એ પણ પોતાના ગ્રાહકની રાહ જુએ છે અને પોતે પગરખા સીવવાનો સામાન લઈને પણ બેઠો છે અને હમણાં કીધું એ પ્રમાણે કે એક સ્ત્રી ચાની કીટલી એટલે કે ચાની દુકાન પાસે ફૂલો વેચવા બેઠી છે અને તમે જો તો બાળકો છે એ શાળા માટે મોડા પડ્યા હશે એટલે તે દોડી રહ્યા છે। હવે આપણે બીજા ચિત્રનું અવલોકન કરીએ તો કે બે બાળકો શાળામાં પ્રવેશી રહ્યા છે, બાકીના બાળકો મોડા પડ્યા હોવાથી ઉતાવળે એટલે કે દોડીને શાળા તરફ જઈ રહ્યા છે, ડ્રાઈવર તેની ગાડી ચાર રસ્તા તરફ લઈને જઈ રહ્યો છે। પછી એની પાછળ ગાડીમાં સામાન ભરીને એક સ્ત્રી ગાડીની પાછળ જઈ રહી છે અને રાયજી અને તેમની દીકરી મમતા છે એ હાથ લારીમાં શાળાની આગળ તરબૂચ ભરીને આગળ જઈ રહ્યા છે। પછી ઊંટગાડીની પાછળ એક ભાઈ ટ્રકમાં સામાનની હેરફેર કરી રહ્યા છે,
दुकानदार सामेनी जे दुकान छे ज्यां बाळको દોડી રહ્યા છે તે દુકાનદાર પોતાના ગ્રાહકોની રાહ જોઈ રહ્યો છે અને દુકાનની બાજુમાં હોસ્પિટલ છે તો ડોક્ટર અને નર્સ છે એ હોસ્પિટલમાં પ્રવેશી રહ્યા છે અને એક છોકરો છે એ સાયકલ લઈને જઈ રહ્યો છે તો આ હતું ચિત્રનું અવલોકન તો હવે આપણે આ ચિત્રનું અવલોકન કરીએ તો એમાં કેટલાક લોકો છે એ પોતપોતાનો વ્યવસાય કરી રહ્યા છે જેમ કે શાળા હોય તો શાળામાં વ્યવસાય કરતા કાર્ય તો કે શિક્ષક તો શિક્ષક છે એ ભણાવવાનું કામ કરતા હોય છે હોસ્પિટલ તો તેમાં ડોક્ટર અને નર્સ કામ કરતા હોય છે દુકાન છે તો તેમાં દુકાનદાર છે એ પોતાનો સામાન વેચતા હોય છે હવે આપણે આગળ ચર્ચા કરી કે ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે જણાવો જે આપણે વાત કરી ચિત્રની તે જ આપણે ફરી એકવાર જોઈ લઈએ તો કે ક્યાં ક્યાં કામો કરી રહ્યા છે તો કે એક સફાઈ કામદાર છે એ પોસ્ટ ઓફિસની આગળ સફાઈ કરી રહી છે ટ્રાફિક પોલીસ છે એ ચાર રસ્તા પર પોતાની ફરજ બજાવે છે કડીઓ અને તેના મજૂરો છે એ મકાનનું ચણતર કામ કરે છે વાળંદ છે એ પોતાની દુકાન ખોલીને હજામત કરવા તૈયાર બેઠો છે ચાની દુકાન પર બે માણસો ચા પીવે છે પછી મોચી છે એ પગરખા સીવાનો સામાન લઈને બેઠો છે અને ઊંટગાડીમાં સામાન ભરીને એક સ્ત્રી ગાડીની પાછળ જઈ રહી છે અને રાયજી અને તેમની મમતા એટલે કે તેની દીકરી બંને લારીમાં તરબૂચ ભરીને વેચવા માટે જઈ રહ્યા છે અને દુકાનદાર છે એ સામાન વેચવા માટે ગ્રાહકોની રાહ જોઈ રહ્યો છે અને ડોક્ટર અને નર્સ છે એ પોતાના કામ માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે તો કે આ લોકો છે એ પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે હવે આપણે જોઈએ તો કે આપણી રોજિંદા જીવનમાં સરળતા પડે તો એના માટે કેટલાક વ્યવસાયકારો જે આપણા સાથે જોડાયેલા છે તો કે કાર અને સ્કૂટરને ઠીક કરતા તો કે આપણા કાર છે આપણા વાહનો છે એમાં કંઈ પણ ખામી સર્જાય તો એના માટે આપણે તેને વ્યવસ્થિત કરાવવા માટે આપણે મિકેનિક પાસે જવું પડે છે પછી દર્દીઓનો ઈલાજ કરતા તો કે આપણા ઘરમાં અથવા તો કોઈ પણ વ્યક્તિ બીમાર પડ્યું હોય તો આપણે કોની પાસે જઈએ છીએ તો કે ડોક્ટર પાસે પછી શાકભાજી વેચતા એટલે કે શાકભાજી કોણ વેચે તો કે કાચિયો છે એ શાકભાજી વેચે છે પછી દુકાનમાં સામાન વેચતા તો દુકાનમાં સામાન વેચે એને શું કહેવાય દુકાનદાર પછી નળ રિપેર કરતા એટલે કે નળ રિપેર કરતા હોય તેને શું કહેવાય તો કે પ્લમ્બર અને ઘરનું ચણતર કામ કરતા હોય તેને શું કહેવાય તો કે કડિયો પછી આપણે વાત કરીએ તો કે જાહેર મિલકત એટલે શું કે આપણે જે ચિત્ર જોયું એ ચિત્રમાં ઘણી બધી જાહેર મિલકત પણ હતી પરંતુ જાહેર મિલકત એટલે શું અને તમને પ્રશ્ન પણ પૂછાઈ શકે કે જાહેર મિલકત એટલે શું જણાવો તો આ ખાસ યાદ રાખવાનું છે કે આપણા ગામ કે શહેરમાં બધા લોકો માટે ઘણી બધી સગવડો ઊભી કરવામાં આવે છે તેના બધા જ લોકો સહિયારો ઉપયોગ કરતા હોય છે આથી તે મિલકત જાહેર મિલકત કહેવાય છે એટલે કે આપણી સરળતા ખાતર ઘણી બધી એવી સગવડો ઊભી કરવામાં આવી છે અને તેનો બધા લોકો સહિયારો ઉપયોગ કરી શકે છે કોઈ તેનું માલિક હોતું નથી એ સરકાર દ્વારા જ બનાવવામાં આવેલું હોય છે જેમ આપણે જોઈએ તો આપણું ઘર છે એ આપણા પપ્પાના નામે હોય છે અને તેમાં આપણા પપ્પાનું મતલબ કે કોઈ પણ ગમે તે વ્યક્તિ છે એ આપણા ઘરમાં આવીને રહી શકે નહીં પરંતુ આ જાહેર મિલકત છે એ જાહેર મિલકતમાં બધા લોકો છે એ પોતાનું કાર્ય પોતે કરી શકે છે હવે જાહેર મિલકત કોને કહેવાય તો કે ગ્રામ પંચાયત પછી ગામ હોય તો ગ્રામ પંચાયત નાનું શહેર હોય તો નગરપાલિકા બહુ મોટું શહેર હોય તો મહાનગરપાલિકા હોય છે પોસ્ટ ઓફિસ બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, બસ સ્ટેશન, અમુક તળાવ, અમુક કૂવા, તો આ બધી શું છે? જાહેર મિલકત છે કે જેનો બધા લોકો ભેગા મળીને તેનો ઉપયોગ કરી શકે છે. હવે ગ્રામ પંચાયતમાં ગામના બધા લોકો ત્યાં જઈને પોતાનું કાર્ય કરી શકે છે. કોઈ એમ ના કહી શકે કે હું આનો માલિક છું તો હું જ અહીં મારું કામ પહેલા કરીશ. ત્યાં બધા લોકો તેનો ઉપયોગ કરી શકે છે. પછી જાહેર સ્થળો, કે હવે અહીં તમને કેટલાક જાહેર સ્થળો આવેલા છે. હવે એ જાહેર સ્થળો ઉપર આપણે રાઉન્ડ કરવાના છે કે અહીં આપણને કેટલાક સ્થળો આપેલા છે જોઈએ. તો કે પોલીસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન બુથ, સરકારી કચેરી, ધર્મશાળા, સિનેમા હોલ, પેટ્રોલ પંપ, મસ્જિદ, હોસ્પિટલ, શાળા, ચર્ચ, હોટેલ, પોલીસ સ્ટેશન, દુકાન, રેલવે સ્ટેશન, મંદિર, કોલેજ, બહુમાળી મકાન, બસ સ્ટેન્ડ, બેંક, ગુરુદ્વારા અને ન્યાયાલય. હવે અહીં આપણે જેટલા જાહેર સ્થળો જોયેલા હોય એટલા જાહેર સ્થળો ઉપર આપણે રાઉન્ડ કરવાના છે. આમ જોઈએ તો જાહેર સ્થળોમાં પોસ્ટ ઓફિસ છે, સરકારી કચેરી છે, ધર્મશાળા છે, મસ્જિદ છે, હોસ્પિટલ છે, શાળા, ચર્ચ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મંદિર, બસ સ્ટેન્ડ, બેંક, ગુરુદ્વારા અને ન્યાયાલય, એ બધા જાહેર સ્થળો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે જેટલા જાહેર સ્થળો જોયેલા હોય એટલા ઉપર તમારે અહીં રાઉન્ડ કરવાનો છે. પછી હવે આપણે જોઈએ કે જાહેર સ્થળો અને તેના કાર્યો, તો કે કેટલાક જાહેર સ્થળો છે એ ક્યાં ક્યાં કાર્યો કરે છે તે આપણે અહીં જોઈ લે. હવે દવાખાનું છે એ એક જાહેર સ્થળ છે, જેમ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. જો સરકારી દવાખાનું હોય તો તે જાહેર સ્થળ કહી શકાય, બરોબર? તો કે ત્યાં દર્દીની સારવાર અને બાળકો માટે રસીકરણ, એટલે કે નાના બાળકો હોય ત્યારે તેને રસી મુકાવી હોય તો તેનું રસીકરણ પણ દવાખાને થઈ શકે છે અને વિવિધ દર્દીઓની સારવાર પણ થઈ શકે છે. પછી બેંક, તો કે બેંક હોય તો ત્યાં આપણે રૂપિયાની લેવડ દેવડ, એટલે કે આપણે પૈસા ત્યાંથી આપણે આપણા પૈસા ત્યાં જમા કરાવી શકીએ છીએ અને પછી જ્યારે જરૂર હોય ત્યારે આપણે ઉપાડી શકીએ છીએ. અને આપણે જો નાણાંની બચત કરવી હોય, આપણે જે પૈસા હોય આપણી પાસે તે આપણે બચાવવા હોય, તો આપણે તે ખાતું ખોલાવીને, બચત ખાતું ખોલાવીને આપણે નાણાંની બચત પણ કરી શકીએ છીએ. પછી પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસનું શું કાર્ય છે? તો કે ટપાલ પત્રો, મની ઓર્ડર લાવવા અને પહોંચાડવા, એટલે કે ટપાલ છે, ક્યાંયથી પણ ટપાલ આવી હોય તો તે આપણને ઘરે પહોંચાડે છે. અને મની ઓર્ડર એટલે કે આપણે પૈસા ક્યાં પણ મોકલવા હોય તો તે પહોંચાડવા, અને કોઈ કે આપણા માટે મોકલેલા હોય તો એ આપણા સુધી પહોંચાડે છે. પછી શાળા, તો શાળામાં શું થાય છે? તો કે શાળામાં બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થાય છે. પછી બસ સ્ટેન્ડ, તો બસ સ્ટેન્ડ એ શું કાર્ય થાય? તો કે જે તે સ્થળે પહોંચવા માટે બસની વ્યવસ્થા કરવી, એટલે કે આપણે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, એક શહેરથી બીજા શહેરે જવું હોય તો બસ સ્ટેન્ડથી આપણને બસની સુવિધા મળી રહે છે. પછી ન્યાયાલય, તો કે ન્યાય આપો, તો કે આપણી સાથે કોઈ પણ અન્યાય થયો હોય અને એ અન્યાય સામે આપણે લડવું હોય તો આપણે ન્યાયાલયમાં કેસ દાખલ કરવો પડે અને ન્યાયાલયમાં જજ હોય તે આપણને ન્યાય અપાવે છે. પછી આપણે જોઈએ કે શાળામાં ક્યાં કામ થાય છે તે લખો. તો કે શાળામાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, શિક્ષકો બાળકોને શીખવે છે, સવારે બધા જ બાળકો પ્રાર્થના કરે છે, બાળકોને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેવી કે ભણવાની, ચિત્ર દોરવાની, રમવાની, નૃત્ય કરવાની, ગાવાની વગેરે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
બાળકોને કૌશલ્ય વર્ધનની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવે છે, એટલે કે બાળકોમાં નવા નવા કૌશલ્યો ખીલે તે માટે કેટલીક પ્રવૃત્તિ કરવામાં આવે છે, અને બાળક ભવિષ્યમાં દેશનો સારો નાગરિક બને તે મુજબના ઘડતરનું કાર્ય શાળા કરે છે, એટલે કે તેમાં સારા સંસ્કારોનું સિંચન પણ શાળામાં થાય છે. હવે ચિત્રમાં કોઈ એવા બાળકો છે જેઓ શાળાએ જતા નથી, તેઓ શું કરે છે? તો કે ચિત્રમાં ચાની દુકાને એક બાળક લોકોને ચા આપી રહ્યો છે. કેટલાક બાળકો ઝાડની નીચે રમી રહ્યા છે. એક છોકરી તેના પિતા સાથે તરબૂચ વેચવા જઈ રહી છે. તો આ બધા એવા બાળકો છે કે જે શાળાએ જતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેની વાત કરી? તો કે આજે આપણે વાત કરી કે વ્યવસાય. તો કે બધા લોકો છે એ અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે, જેમ કે ડોક્ટર છે, નર્સ છે, પોલીસ છે, સૈનિક છે, કંડક્ટર છે, ડ્રાઈવર છે, મોચી છે, કુંભાર છે. તો આ બધા પોતપોતાનું અલગ અલગ કાર્ય કરતા હોય છે. પછી આપણે શું જોયું કે આપણે ચિત્રનું અવલોકન કર્યું, બે ચિત્રનું અવલોકન કર્યું કે જેમાં બધા લોકો છે એ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત છે. પછી આપણે જોયું કે કેટલાક વ્યવસાયકારો છે, તો તે વ્યવસાયકારો શું કાર્ય કરે છે? તો કે ડોક્ટર દર્દીનો ઈલાજ કરે, કાચિયો શાકભાજી વેચે, દુકાનદાર દુકાનમાં સામાન વેચે, પ્લમ્બર નળ રિપેર કરે, કડીઓ ઘરનું ચણતર કામ કરે, મોચી છે એ ચપ્પલ બનાવે, કુંભાર છે એ માટલા બનાવે, શિક્ષક છે એ બાળકોને ભણાવવાનું કાર્ય કરે, વેપારી છે એ નવી નવી વસ્તુઓ બનાવીને વેચે. તો આ બધા વ્યવસાયકારો છે એ પોતે અલગ અલગ કાર્ય કરતા હોય છે. પછી આપણે જોયું કે આપણને કેટલાક જાહેર સ્થળો આપેલા હતા, એમાંથી આપણે જાહેર સ્થળો જે આપણી આસપાસ હોય અને આપણે જોયેલા હોય તેના ઉપર આપણે રાઉન્ડ કરવાનું હતું. પછી આપણે જોયું કે જાહેર મિલકત એટલે શું અને જાહેર મિલકતના નામ. તો કે આપણા ગામ કે શહેરમાં આપણી આસપાસ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી હોય છે, એટલે કે ઘણી બધી આપણા માટે સગવડો ઊભી કરવામાં આવી હોય છે, અને જેનો બધા જ લોકો સહિયારો ઉપયોગ કરી શકે છે, તેનું કોઈ માલિક હોતું નથી. એવી જે વસ્તુ હોય, મતલબ કે એવું જે હોય તેને આપણે જાહેર મિલકત કહીએ છીએ. હવે જાહેર મિલકતમાં શેનો સમાવેશ થાય? ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, પોસ્ટ ઓફિસ, બેંક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ન્યાયાલય વગેરે જાહેર સંસ્થાઓ તેને કહેવામાં આવે છે. પછી આપણે વાત કરી કે જાહેર સ્થળ હોય તો જાહેર સ્થળોના કાર્ય શું છે? તો કે દવાખાનું છે એ જાહેર સ્થળ છે, તો ત્યાં દર્દીની સારવાર અને બાળકો માટે રસીકરણ થાય. બેંક હોય તો રૂપિયાની લેવડ દેવડ, નાણાંની બચત. પોસ્ટ ઓફિસ હોય તો ટપાલ પત્રો. શાળા હોય તો બાળકોને શિક્ષણ આપવું. બસ સ્ટેન્ડ હોય તો જે તે સ્થળે પહોંચવા બસની વ્યવસ્થા કરે છે. ન્યાયાલય હોય તો ન્યાય આપે છે. પછી છેલ્લે આપણે જોયું કે શાળામાં ક્યાં ક્યાં કામ થાય છે. તો બાળકોને સારું શિક્ષણ અપાવે છે, પ્રાર્થના કરે છે બાળકો, અને બાળકોમાં વિવિધ કૌશલ્યો ખીલે તે માટેની કેટલીક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવતી હોય છે, અને બાળક ભવિષ્યમાં દેશનો સારો નાગરિક બને તે માટે તેના ઘડતરનું કાર્ય છે એ શાળા દ્વારા કરવામાં આવે છે. પછી છેલ્લે આપણે જોયું કે ચિત્રમાં એવા કેટલા બાળકો છે કે જે શાળાએ જતા નથી. તો કે ચાની દુકાને એક બાળક ચા આપી રહ્યો છે તે શાળાએ જતો નથી. કેટલાક બાળકો ઝાડની નીચે રમી રહ્યા છે તે શાળાએ જતા નથી. અને મમતા એટલે કે રાયજીની પુત્રી મમતા, તે તેના પિતા સાથે તરબૂચ વેચવા જાય છે, તે પણ શાળાએ જતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આજે આપણે જે ભણ્યા તે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.